ગુડ મોર્નિંગ ઓલ. સો આજના આપણા લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું પરમિસિબલ યુઝિસ વિથ રિસ્પેક્ટ ટુ ધ રોડ વિથ. બરાબર, હવે વોટ ઇઝ અ પરમિસિબલ યુઝિસ? બરાબર, હવે આપણે જે ઝોનની આપણે લાસ્ટ લેક્ચરમાં જે ઝોનની વાત કરી, બરાબર, કે ડિફરન્ટ ટાઈપ્સના ઝોન્સ પાડી દીધા હોય, બરાબર બરાબર, લાઈક રેસિડેન્શિયલ ઝોન 1, રેસિડેન્શિયલ ઝોન 2 અને બરાબર. તો હવે કોઈ પર્ટિક્યુલર એરિયામાં જ્યારે ડેવલપમેન્ટ કરવાનું હોય, બરાબર, તો ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે? બરાબર, હવે અમુક વસ્તુ મેં સ્કીપ કરી દીધી છે, બરાબર, કારણ કે એનો કોઈ યુઝ નથી. બરાબર, લાઈક હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. બરાબર, એક જ મિનિટ. ઓકે, સો યુઝ પરમિટેડ ઇન ઈચ કેટેગરી. બરાબર, કે ભાઈ ડિવેલિંગ યુનિટ, ડિવેલિંગ 1, ડિવેલિંગ 2, બરાબર, તો એને શું કહેવાય? લાઈક ડિવેલિંગ 2 છે તો સેમી ડિટેચ ડિવેલિંગ યુનિટ. હવે વોટ ઇઝ અ ડિવેલિંગ યુનિટ? ડિવેલિંગ યુનિટ એટલે કોઈ પર્ટિક્યુલર તમારો કોઈક બંગલો હોય, બરાબર, કે રો હાઉસીસ હોય, કે નાનું તમારું ઘર, બરાબર, તો એ આખા ઘરને એક એ લોકો ડિવેલિંગ યુનિટ ગણે છે. બરાબર, તો આમાં દરેકમાં ક્લાસિફિકેશન આપેલા છે. બરાબર, લાઈક ડિવેલિંગ યુનિટ, ડિવેલિંગ 1 છે તો ડિટેચ ડિવેલિંગ યુનિટ. હવે વોટ ઇઝ અ ડિટેચ હાઉસ? બરાબર, ડિટેચ હાઉસ એટલે કે પર્ટિક્યુલર તમારું જે હાઉસ છે એની ચારે, એની કોઈ વોલ બીજા કોઈ ઘર સાથે કોમનલી શેર નથી થતી. બરાબર, લાઈક એક એક્ઝામ્પલ આપું કે તમારો બંગલો છે અને ચારે બાજુ ઓપન સ્પેસ છે, બરાબર, તો એને કહેવાય તમારો ડિટેચ બંગલો. બરાબર, તો એને કહેવાય તમારું ડિટેચ ડિવેલિંગ યુનિટ. એવી રીતે સેમ સેમી ડિટેચ ડિવેલિંગ યુનિટ એટલે કે ભાઈ તમારું જે ઘર છે એની કોઈ બી એક વોલ ઓર બે વોલ કોમન છે. બરાબર, તો એને કહેવાય તમારું સેમી ડિટેચ ડિવેલિંગ યુનિટ. પછી રો હાઉસમાં આપણને ખબર છે કે રો હાઉસમાં એક સિરીઝ ઓફ હાઉસીસ હોય કે જેની બે વોલ એકબીજા સાથે કનેક્ટેડ હોય. પછી ટેનમેન્ટ, ચોલ્સ, ફાર્મ હાઉસ, કોટેજ, ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, પાર્ટ ઓફ ધ રેસિડેન્શિયલ બિલ્ડિંગ મે બી પરમિટેડ ટુ યુઝ એઝ અ ઓફિસ ઇન કેસ ઓફ ધ પ્રોફેશનલ રિક્વાયરમેન્ટ સચ એઝ એડવોકેટ, ડોક્ટર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર, સીએ. બરાબર, તો એને કહેવાય તમારું ડિવેલિંગ યુનિટ, ડિવેલિંગ 2. એના પછી છે ડિવેલિંગ 3, અપાર્ટમેન્ટ, હોસ્ટેલ્સ, ધર્મશાલા, કોટેજ ઇન્ડસ્ટ્રી, પ્રી સ્કૂલ્સ એન્ડ અફોર્ડેબલ હાઉસિંગ. ડિવેલિંગ 3 એટલે કે ભાઈ ફ્લેટ્સ હોય, બરાબર, કે અપાર્ટમેન્ટ્સ હોય મલ્ટી સ્ટોરી, તો એને કહેવાય ડિવેલિંગ 3. પછી મર્કન્ટાઇલ 1, શોપ, બિઝનેસ, રેસ્ટોરન્ટ, શોપિંગ સેન્ટર્સ, લાઇટ હોમ, વર્કશોપ, એલપીજી સિલિન્ડર, ગોડાઉન, સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ, ક્લિનિક, ફિટનેસ સેન્ટર. બરાબર, તો એવી રીતે મર્કન્ટાઇલ 2માં કઈ કોઈ વસ્તુ આવે, શોપિંગ મોલ, લેબોરેટરી, નર્સિંગ હોમ, મેટર્નિટી હોમ, કેરોસીન ડિપોર્ટ, કોર્પોરેટ ઓફિસિસ, કોલ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર. મર્કન્ટાઇલ 3માં હોલસેલ માર્કેટ, ઇન્ડોર હોસ્પિટલ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, હોલસેલ માર્કેટ એન્ડ ધેર એન્સિલરી યુઝીસ, એક્ટિવિટી રિલેટેડ ટુ આઇટી. એજ્યુકેશનલ 1માં પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ. એજ્યુકેશનલ 2માં કોલેજ, પોલિટેકનિક, યુનિવર્સિટી એન્ડ એન્સિલરી યુઝીસ. એસેમ્બલી 1માં કમ્યુનિટી હોલ, બેન્કવેટ હોલ એન્ડ ટાઉન હોલ. એસેમ્બલી 2માં કન્વેન્શનલ સેન્ટર, એક્ઝિબિશન હોલ, ઓડિટોરિયમ, પ્લેટેરિયમ, સ્ટેડિયમ, મ્યુઝિયમ, એક્ઝિબિશન હોલ, વાડી. એસેમ્બલી 3માં થિયેટર, સિનેમા, મલ્ટીપ્લેક્સ, ડ્રાઇવ ઇન સિનેમા, ક્લબ્સ, ગોલ્ફ કોર્સિસ. એસેમ્બલી 4માં પાર્ટી પ્લોટ, ગાર્ડન, રેસ્ટોરન્ટ્સ. બરાબર, તો એવી રીતે દરેકની વસ્તુઓ ક્લાસિફિકેશન આપેલું છે કે ભાઈ લાઈક ઇન્ડસ્ટ્રીયલ 2 છે તો એમાં કઈ કઈ વસ્તુ આવે, કે ઓલ ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ ઓબનોક્સિયસ એન્ડ હઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝ, જંકયાર્ડ, ટેક્સટાઇલ યુનિટ્સ, આઈસ ફેક્ટરીઝ, ક્વેરિંગ ઓફ સ્ટોન, ક્વેરિંગ ઓફ ગ્રેવલ, ક્વેરિંગ ઓફ ક્રે, ડમ્પિંગ ઓફ અ સોલિડ વેસ્ટ, સ્ટીલ રી રોલિંગ. સોરી, સ્ટીલ રીરોલિંગ, મેટલ મેન્યુફેક્ચરિંગ એન્ડ સોર્ટિંગ, ઓઇલ પ્રોસેસિંગ એન્ડ સ્ટોરેજ. બરાબર, તો એવી રીતે દરેક વસ્તુઓનું ક્લાસિફિકેશન આપેલું છે. બરાબર, તો હું જ્યારે તમને આ જે GDCR હું તમારી જો શેર કરીશ, બરાબર, તો એમાં તમે આ જોઈ રહ્યો છો, કારણ કે આ જો હું દરેક તમને વસ્તુ બોલીને સમજાવવા જઈશ તો આમાં આપણો ઘણો બધો ટાઈમ જશે. બરાબર, સો નેક્સ્ટ આપણે આવી જઈએ કે પરમિસેબલ યુઝ વિથ રિસ્પેક્ટ ટુ ધ રોડ વિથ. બરાબર, કે ભાઈ તમારે કોઈ બી વસ્તુનું ડેવલપમેન્ટ કરવાનું છે, બરાબર, હવે આપણને ખબર છે કે કોઈ બી પ્લોટ છે એની આગળથી જે રોડ પાસ થઈ રહ્યો છે તો એના અકોર્ડિંગ તમારે ડેવલપમેન્ટ કરવું પડે. હવે કેમ એના અકોર્ડિંગ કરવું પડે? બરાબર, તો એમાં બે વસ્તુઓ અફેક્ટ કરે છે. એક તો સૌથી પહેલો આવે તમારો લાઇટ પ્લેન અને સેકન્ડ આવે તમારું FSI. બરાબર, હવે લાઇટ પ્લેન એટલે શું? બરાબર, લાઇટ પ્લેન એટલે કે પર્ટિક્યુલર આપણે એક જસ્ટ એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે
એક આપણો પ્લોટ છે, લાઈક હું તમને અહીંયા એનોટેટ કરીને બતાવું છું તો તમને વધારે ખ્યાલ આવશે, જસ્ટ અ મોમેન્ટ. બરાબર, લાઈક આ આપણો રોડ છે, બરાબર, અને એક પ્લોટ અહીંયા છે અને બીજો પ્લોટ અહીંયા છે. બરાબર, હવે લાઇટ પ્લેન એટલે શું? બરાબર, કે લાઈક એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આ જે પ્લોટ છે, બરાબર, હવે એ પ્લોટનો જે ઓનર છે એને ઈચ્છા થઈ કે ભાઈ મારે 25 માળનું બિલ્ડિંગ બનાવી દેવું છે, બરાબર, તો એ અહીંયા 25 માળનું બિલ્ડિંગ ઊભું કરી દે છે. અને અહીંયા સામે જે બીજો પ્લોટનો જે ઓનર છે એવું કહે કે ના ભાઈ મારે 4 માળનું જ બિલ્ડિંગ બનાવવું છે. બરાબર, તો લાઇટ પ્લેન એટલે કે આ જે પર્ટિક્યુલર જે બિલ્ડિંગ છે, બરાબર, એનો જે ટોપ મોસ્ટ પોર્શન છે, બરાબર, લાઈક આ બિલ્ડિંગ છે, હવે એનો 25 માળનું આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે આ એનું આખું એક બિલ્ડિંગ ઊભું થઈ ગયું 25 માળનું. બરાબર, તો લાઇટ પ્લેન એટલે કે ભાઈ એનો જે પર્ટિક્યુલર, તમને એક્ઝામ્પલ આપીને બતાવું કે એનો જે ટોપ મોસ્ટ પાર્ટ છે, બરાબર, એ ત્યાંથી જો તમે કોઈ બી રે ઓફ લાઇટ પાસ કરો છો તો એ તમારા જે આ રોડની વિથ છે એના જે સેકન્ડ પોર્શનનો જે પોઈન્ટ છે, લાઈક અહીંયા અહીંયા, બરાબર, કે અહીંયાથી આનો ટોપ મોસ્ટ પોર્શનથી એક રે ઓફ લાઇટ પાસ કરો છો તો એ જે લાઇન, એ જે એંગલ ક્રિએટ થવો જોઈએ એ અહીંયા આવીને એન્ડ થઈ જવો જોઈએ. બરાબર, લાઈક એક એક્ઝામ્પલ તમને આપું, બરાબર, એક જ મિનિટ. બરાબર, તો આ જે એક એંગલ બનવો જોઈએ, બરાબર, તો એ જન એ એંગલ તમારો 45 ડિગ્રી ઓર 63.2. બરાબર, તો આ રીતનો એક એંગલ ક્રિએટ કરવો ક્રિએટ હોવો જોઈએ. બરાબર, તો ઇફ જો એવું નથી થતું, બરાબર, તો શું થાય કે ભાઈ અહીંયાની જે બિલ્ડિંગ છે એના લીધે જે સામેવાળાનું જે બિલ્ડિંગ છે એને પ્રોપર અમાઉન્ટમાં સનલાઇટ છે કે પ્રોપર અમાઉન્ટમાં એર સર્ક્યુલેશન નહીં મળી શકે. બરાબર, તો એને ધ્યાનમાં રાખવા માટે એક FSI કરીને, FSI તમારે ધ્યાનમાં રાખવી પડે, અને સેકન્ડ છે તમારું લાઇટ પ્લેન. બરાબર, તો રોડ વિથ એન્ડ પરમિસેબલ યુઝીસ. બરાબર, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લેસ ધેન 9 મીટરનો રોડ હોય તો તમે કઈ 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 બિલ્ડિંગ તમે ત્યાં કન્સ્ટ્રક્ટ કરાવી શકો. બરાબર, તો લાઈક ડિવેલિંગ યુનિટ, ડિવેલિંગ 1 એન્ડ 2, એટલે એમાં જેટલા બી ક્લાસિફિકેશન આવતા હતા એ બધા, રિલિજિયસ ઇન રૂડા ડિવેલિંગ 3 અને મર્કન્ટાઇલ 1 એન્ડ મર્કન્ટાઇલ 2. બરાબર, પછી ઇફ 9 મીટર એન્ડ લેસ ધેન 12 મીટરનો રોડ હોય તો ડિવેલિંગ 1, 2, 3, મર્કન્ટાઇલ 1, 2, એજ્યુકેશનલ 1, રિલિજિયસ એસેમ્બલી 1, G+1, એટલે એક ગ્રાઉન્ડ ફ્લોર અને એક ફર્સ્ટ ફ્લોર. બરાબર, પછી 12 મીટર એન્ડ લેસ ધેન 18 મીટર, કે ભાઈ 12 મીટર કરતાં વધારે રોડ હોય અને 18 મીટર કરતાં ઓછોની વિથ હોય એની. બરાબર, તો કઈ કઈ બિલ્ડિંગ યુઝની પરમિશન છે આપણી જોડે? ડિવેલિંગ 1, 2, 3, મર્કન્ટાઇલ 1, મર્કન્ટાઇલ 2, એજ્યુકેશનલ 1, એસેમ્બલી 1, ટેમ્પરરી યુઝીસ, પબ્લિક ઇન્સ્ટિટ્યુશનલ, રિલિજિયસ, પબ્લિક યુટિલિટી, સ્પોર્ટ્સ એન્ડ લેશર, રિક્રિએશનલ, ઇન્ડસ્ટ્રીયલ 1, સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ, મર્કન્ટાઇલ 2, એજ્યુકેશનલ 2 અને એસેમ્બલી 3 એન્ડ 4. બરાબર, પછી છે 18 મીટર અને 18 મીટર એન્ડ લેસ ધેન 24 મીટર, કે ભાઈ 18 મીટર કરતાં મોટો રોડ હોય અને 24 મીટર કરતાં ઓછો રોડ હોય, એની વિથ ઓછી હોય અને નાની હોય, તો એ વખતે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે કઈ કઈ વસ્તુ તમે કન્સ્ટ્રક્ટ કરાવી શકો? બરાબર, 24 મીટર કરતાં વધારે પણ 30 મીટર કરતાં ઓછો, તો એ વખતે કયા કયા ટાઈપના બિલ્ડિંગ તમે ડિઝાઇન કરાવી શકો? અને 30 મીટર કરતાં વધારેનો રોડ હોય તો એ વખતે તમે કયા કયા ટાઈપના બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરાવી શકો? બરાબર, ઓકે. સો તમે જ્યારે બી પરમિસેબલ રોડની વિથ રિસ્પેક્ટમાં વાત કરતા હોય તો તમારે આ રીતની ધ્યાનમાં રાખવું પડે. બરાબર, હવે કેમ એ રીતે મેં તમને સમજાવ્યું કે એક તો લાઇટ પ્લેન અને સેકન્ડ છે તમારું FSI. બરાબર, નેક્સ્ટ છે રોડ વિથ એન્ડ ધ કોમર્શિયલ યુઝ પરમિશન્સ. બરાબર, કે ભાઈ રોડ વિથ કેટલી છે અને એમાં તમારે કઈ કઈ રીતે કોમર્શિયલ યુઝ આપવા છે? બરાબર, તો ભાઈ 9 મીટર એન્ડ લેસ ધેન 12 મીટર હોય, બરાબર, તો ખાલી અને ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમે એનું કોમર્શિયલ યુઝ કરી શકો, અને જ્યારે ઉપરનું જે એના ઉપરના જે ફ્લોર્સ છે એમાં તમારે રેસિડેન્શિયલ યુઝ કરવું પડે. બરાબર, હવે આપણને ખબર છે
કે આપણે જોયું છે કે ઘણા એવા બિલ્ડિંગ હશે કે નીચે કોમર્શિયલ દુકાનો હશે અને જ્યારે ઉપર રેસિડેન્શિયલ દુકાન હશે, બરાબર. તો જ્યારે 9 મીટર કરતાં વધારે અને 12 મીટર કરતાં ઓછો, બરાબર, એવો રોડ હોય તો ખાલી અને ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમે કોમર્શિયલ એક્ટિવિટી કરાવી શકો, બરાબર. સેમ એવી રીતે 12 મીટર કરતાં વધારે ઓર અને 18 મીટર કરતાં ઓછો રોડ હોય, એની ઓછી વિથનો રોડ હોય, તો તમારે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમે કોમર્શિયલ એક્ટિવિટી કરાવી શકો. એનાથી ઉપરના જે ફ્લોર છે એ જગ્યાએ તમારે રેસિડેન્શિયલ એક્ટિવિટીઝ કરાવવી પડે. અને ઇફ 18 મીટર ઓર એના કરતાં વધારે રોડ હોય તો તમે દરેક ફ્લોર ઉપર કોમર્શિયલ એક્ટિવિટી કરાવી શકો, બરાબર. ઓલ પરમિસેબલ નોન રેસિડેન્શિયલ યુઝિસ ઇન ધ રેસિડેન્શિયલ ઝોન ઓફ વોટ એવર કેટેગરી મે બી પરમિટેડ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર ઓર એની અધર ફ્લોર ઇન ધ રેસિડેન્શિયલ ડિવિલિંગ ઇફ પ્રોવાઈડેડ વિથ અ સેપરેટ મીન્સ ઓફ ધ એક્સેસ ઓર સ્ટેરકેસ. અ પાર્ટ ઓફ ધ રેસિડેન્શિયલ બિલ્ડિંગ મે બી પરમિટેડ ફોર યુઝ એઝ અ ઓફિસ ઇન કેસ ઓફ ધ પ્રોફેશનલ રિક્વાયરમેન્ટ સચ એઝ ફોર એડવોકેટ, ડોક્ટર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. ધીસ ઇઝ સબ્જેક્ટ ટુ મેક્સિમમ 50 square meters એન્ડ પાર્કિંગ ફોર ધીસ પર્પઝ શેલ બી પ્રોવાઈડેડ એઝ પર ધ કોમર્શિયલ બેઝિસ, બરાબર. હવે છે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ ફોર ડિફરન્ટ કેટેગરીઝ. હવે સૌથી પહેલાં વોટ ઇઝ અ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, બરાબર. તો આપણે હું તમને બતાવી દઉં કે વોટ ઇઝ અ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. ઓકે, સો ધ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ FSI ઓલ્સો રિફર્ડ એઝ અ ફ્લોર એરિયા રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ ધ ટોટલ ફ્લોર એરિયા ઓફ અ બિલ્ડિંગ ટુ ધ ટોટલ પ્લોટ એરિયા, બરાબર. હવે કેવી રીતે ઓપ્ટેન કરવામાં આવે, બરાબર. આ એક્ઝામ્પલ તમને ખબર પડશે કે ભાઈ એરિયા ઓફ અ ફ્લોર અપોન એરિયા ઓફ અ પ્લોટ, બરાબર, કે ભાઈ તમારો આખા પ્લોટનો એરિયા કેટલો છે અને એના સાપેક્ષમાં તમારા દરેક ફ્લોરનો એરિયા કેટલો છે, બરાબર. જો આનું ઇક્વેશન છે FSI ઇઝ ઇક્વલ ટુ ફ્લોર સ્પેસ કવર્ડ ઇન ઓલ ફ્લોર્સ અપોન એરિયા ઓફ ધ પ્લોટ, બરાબર. હવે આપણને ખબર, જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ. અઝ્યુમ યુ હેવ અ લેન્ડ ઓફ 8000 square feet એન્ડ યુ વોન્ટ ટુ કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ ઓન ધેટ લેન્ડ, બરાબર. હવે પર્ટિક્યુલર હવે તમારી FSI પર્ટિક્યુલર એરિયાની 1.5 FSI છે, બરાબર. તો 8000 × 1.5 એટલે તમારું ટોટલ થયું 12000 square feet ઓફ ફ્લોર કવર્ડ એરિયા ઓન યોર લેન્ડ, કે ભાઈ તમે 12000 square feet સુધીનું કન્સ્ટ્રક્શન કરાવી શકો છો, બરાબર. સો ઇટ કેન બી આઈધર 3 floors ઓફ 4000 square feet ઓર 2 floors ઓફ ધ 6000 square feet વિધાઉટ અફેક્ટિંગ અધર મ્યુનિસિપલ રૂલ્સ, બરાબર. કે જો તમારું 12000 square feetની તમે કન્સ્ટ્રક્શન કરાવવા માગતા હો, બરાબર, તો તમે 4000 square feetના 3 floor બી કન્સ્ટ્રક્ટ કરાવી શકો, એઝ વેલ એઝ તમે 6000 square feetના 2 floor બી કન્સ્ટ્રક્ટ કરાવી શકો, બરાબર, પણ વિધાઉટ અફેક્ટિંગ અધર મ્યુનિસિપલ રૂલ્સ. મ્યુનિસિપલ રૂલ્સમાં કયા કયા આવે? મિનિમમ પ્લોટ એક્સટેન્ટ એરિયા, ફ્રન્ટ, બેક, સાઇડ એન્ડ રિયર સેટબેક્સ અને પાર્કિંગ સ્પેસ, બરાબર. તો આવી રીતે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે. આ સૌથી બેઝિક કેલ્ક્યુલેશન છે. આવી રીતે એક્ચ્યુઅલમાં આવી રીતે કેલ્ક્યુલેશન ના હોય, એની માટે તમારે દરેક સેટબેક્સ ધ્યાનમાં રાખવા પડે, મ્યુનિસિપલ લોઝ ધ્યાનમાં રાખવા પડે, પછી ઓપન એરિયાઝ ધ્યાનમાં રાખવા પડે, બરાબર. તો એવી રીતે એનું FSI કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો તમને ખબર છે કે વોટ ઇઝ અ FSI? સો FSI ઇઝ ધ રેશિયો ઓફ ધ ટોટલ ફ્લોર એરિયા ઓફ અ બિલ્ડિંગ ટુ ધ ટોટલ પ્લોટ એરિયા, બરાબર. કે ભાઈ ટોટલ ફ્લોર એરિયા અપોન એરિયા ઓફ અ પ્લોટ, બરાબર. એનું ઇક્વેશન FSI ઇઝ ઇક્વલ ટુ ફ્લોર સ્પેસ કવર્ડ ઇન ઓલ ફ્લોર્સ અપોન એરિયા ઓફ ધ પ્લોટ, બરાબર. હવે દરેકની આપણને FSI આપેલી છે, કેટેગરી D1 ઔડા, બરાબર. કે અમદાવાદના એરિયામાં જ્યારે તમારે FSI કેલ્ક્યુલેટ કરવાની છે, બરાબર, તો એને તમને દરેકની વસ્તુ આપેલી છે, બરાબર. લાઈક ધ કોર વોલ્ડ સિટી, કે ભાઈ સિટી એરિયા છે, બરાબર, તો એની FSI કેટલી છે? 2 છે, બરાબર. અને ચાર્જેબલ ઓર 40% ઓફ ધ જંત્રી રેટ. હવે વોટ ઇઝ અ જંત્રી રેટ, બરાબર?
તમે કોઈક બી વખત તમે કોઈકનો ભાવ સાંભળશો બરાબર, તો દરેક એરિયાના ભાવ અલગ અલગ હશે. લાઈક 1500 સ્ક્વેર ફીટ પર એરિયા, 1500 રૂપિયા પર સ્ક્વેર ફીટ, 5000 રૂપિયા પર સ્ક્વેર ફીટ બરાબર. તો એને શું કહેવાય, એનો જંત્રી રેટ. હવે જે જંત્રી રેટ છે એ દરેક વખતે અલગ અલગ હોય. કેવી રીતે? લાઈક કોઈક એવો એરિયા છે કે જે બહુ જ વધારે ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું છે, તો એનો જે જંત્રી રેટ છે એ બહુ જ વધારે હોય બરાબર. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે લાઈક અત્યારે જે આપણે સિંધુ ભવન જે રોડ આપણે જોઈ રહ્યા છે બરાબર, તો જે સિંધુ ભવનનો જે પર્ટિક્યુલર પાર્ટ રોડ છે બરાબર, તો એનો જે જંત્રી રેટ છે એ 9000 સ્ક્વેર ફીટ, સોરી 9000 રૂપિયા પર સ્ક્વેર ફીટ એનો ભાવ ચાલી રહ્યો છે બરાબર. તો એવી રીતે દરેક એરિયાના જંત્રી રેટ ચેન્જ થતા હોય બરાબર. લાઈક કોર વોલ્ડ સિટી છે, તો એની જે બેઝ બેઝ FSI છે કે જે ફ્રી આપણને મળે છે એ 2 છે બરાબર. હવે એમાં જો ચાર્જેબલ કોઈને વધારે લેવી હોય તો એનો કોઈ પ્રોવિઝન છે નહીં. એટલે ટોટલ તમે કેટલું, 2 FSI ઓર એની જે કોર વોલ્ડ સિટી છે એની FSI 2 છે. હવે કેવી રીતે એમાં કન્સિડર કરવામાં આવે કે ભાઈ તમારો જે પ્લોટ એરિયા, આપણે વાત કરી કે ભાઈ તમારો તમારો જે પ્લોટ છે એ કોર વોલ્ડ સિટીની અંદર લોકેટ થયેલો છે, તો એની મેક્સિમમ FSI કેટલી મળે તમને? 2 બરાબર. તો એવી રીતે રેસિડેન્શિયલ ઝોન છે, તો એની FSI કેટલી મળે? 1.8 બરાબર. હવે કોઈક બિલ્ડર છે કે એને ભાઈ 1.8 કરતાં થોડી વધારે FSI જોઈએ છે, તો એ પર્ટિક્યુલર FSI 0.9 FSI એ ચાર્જેબલ ઓપ્ટેન કરાવી શકે બરાબર. લાઈક પર્ટિક્યુલર જે પ્લોટ છે બરાબર, હવે પ્લોટનો એરિયા 10000 સ્ક્વેર ફીટનો તમારો પ્લોટ છે બરાબર. હવે એ પર્ટિક્યુલર એરિયાનો જે જંત્રી રેટ છે બરાબર, એ આપણે વાત કરીએ કે 7000 રૂપિયા છે પર સ્ક્વેર ફીટ બરાબર. તો એવી રીતે 7000 × 10000 સ્ક્વેર ફીટ બરાબર, તો કેટલા રૂપિયા થાય એનું કેલ્ક્યુલેશન કરી અને એના 40% એને આપવા પડે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અને પછી એને ચાર્જેબલ FSI 0.9 ની FSI મળે બરાબર. એટલે તમારી મેક્સિમમ FSI કેટલી મળે તમને? 2.7 બરાબર. તો એવી રીતે દરેક, જેમ કોમર્શિયલ ઝોન છે તો એની બી 1.8 છે બરાબર અને 2.7 બરાબર. હવે તમે જ્યારે બી નેટ ઉપર સર્ચ કરશો તો દરેક વેબસાઇટ અલગ અલગ FSI ઇન્ડિકેટ કરશે બરાબર, પણ જે એકચ્યુઅલ કે જે ઓરિજિનલ ઓથેન્ટિક જે આંકડા છે એ તમને આ જે ડોક્યુમેન્ટ છે બરાબર, જે આપણે GDCR ભણી રહ્યા છે એના જે ઓથેન્ટિક ડેટા છે કે ભાઈ આ જે ડેટા ધ્યાનમાં રાખે છે મ્યુનિસિપલ કોર્પોરેશન તમારા, અને એ જ તમને આ રીતે FSI આપે છે બરાબર. લાઈક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે તો એની કેટલી છે? 1 બરાબર, અને એમાં કોઈ બી નવી રીતે તમે ચાર્જ ના કરાવી શકો બરાબર. નોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ઝોન છે તો 1.8, એમાં કોઈ બી તમે રિવાઇઝ FSI ના લઈ શકો બરાબર. તો એવી રીતે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા છે બરાબર, તો એની 1.8 FSI છે, અને તમે 3.6 સુધી તમે પરચેસ કરી શકો છો બરાબર. એટલે એની મેક્સિમમ FSI કેટલી થાય? 5.4 બરાબર. તો એવી રીતે એક લાસ્ટ એક આ પર્ટિક્યુલર એડ થયું છે, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન. હવે વોટ ઇઝ અ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન બરાબર? આ મેં તમને વાત કરી કે ભાઈ પર્ટિક્યુલર કોઈ બી એરિયામાંથી BRTS ઓર મેટ્રો પાસ થઈ રહી છે બરાબર, તો એ એરિયાને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન. ઓર કોઈ બી સ્માર્ટ સિટી છે બરાબર, તો એને બી તમે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનમાં અપ્લાય ઓર પ્લેસ કરાવી શકો છો બરાબર. તો એની સૌથી હાઇએસ્ટ મેક્સિમમ FSI છે 4 બરાબર. ભલે ત્યાં રોડ નાનો હોય બરાબર, પણ જો એની એ રોડમાંથી BRTS પાસ થઈ તો એની આજુબાજુનો એરિયાનો જે FSI છે એ સીધી ને સીધી 4 થઈ જશે બરાબર. તો આ એક નવું એડિશન છે, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન. ઇફ રેસિડેન્શિયલ ઝોનમાંથી બી કોઈ બી વખતે BRTS પાસ થાય બરાબર અને એની રોડની વિથ ઓછી હોય, તો બી એ એઝ પર ધ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન ગાઈડલાઇન્સ એની જે FSI છે સીધી 4 થઈ જાય બરાબર. તો આ જે આખો તમે જે FSI જોઈ એ પર્ટિક્યુલર ખાલી અને ખાલી ઔડા માટે એપ્લિકેબલ છે બરાબર. તો એવી રીતે ગુડા માટે છે બરાબર, કે ગુડાની કેટલી છે, જુડાની કેટલી છે, રૂડાની કેટલી છે, વુડાની કેટલી છે બરાબર, એ દરેકની FSI તમને અહીંયા આપેલી છે બરાબર. સો જસ્ટ તમે જોઈ લોજો એકવાર, અને કોઈ બીમાં ના ખબર પડે તો મને પૂછી લોજો. હું તમને આજે GDCR છે એ તમને શેર કરી દઈશ કાલે ગ્રુપમાં, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. તો સી યુ.